સુરતની એસઓજી પોલીસે કુખ્યાત ચડ્ડી બનિયાનધારી સારેલ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. વર્ષ 2017માં સુરતના સરથાણા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તથા લીંબડીમાં જાંબુઆની કુખ્યાત ચડ્ડી બનિયાનધારી સારેલ ગેંગે દેશી તમંચા અને જીવલેણ હથિયારો સાથે અમુક ઘરો પર ત્રાટકી તરખાટ મચાવ્યો હતો. જે તે સમયે આ ગેંગના અમુક સભ્યો પકડાઈ ચૂક્યા હતા, પરંતુ આ ટોળકીનો માસ્ટર માઇન્ડ ગણાતો ગેંગનો મુખ્યા હજુ સુધી પોલીસ પકડથી દૂર હતો. આ દરમિયાન મુખ્ય આરોપી સુરતના સાયણ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની અને કોઈ કામ અર્થે કતારગામ વિસ્તારમાં આવવાનો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી, જેથી એસઓજી પોલીસે વોચ ગોઠવી આરોપી આકાશ જાનુ ચારેલને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પોતાના સગા ભાઈઓ તથા કુટુંબી સભ્યો સાથે મળી વાડી વિસ્તારમાં આવેલા મકાનોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા, જેમાં વર્ષ 2017માં તારીખ 24 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે તેની ગેંગે સાથે મળી દાહોદ જિલ્લાના લીંબડી ગામના વાડી વિસ્તારમાં એક મકાનને ટાર્ગેટ કરી તેના સાગરીતો સાથે દેશી તમંચો અને અન્ય જીવલેણ હથિયારો ધારણ કરી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને 50,000ના મુદ્દા માલની લૂંટ કરી હતી. ત્યારબાદ તારીખ 18 મે 2017માં પણ તેની ગેંગ સાથે મળી દેવગઢ બારિયાના એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી 1,98,000ના મુદ્દા માલની લૂંટ કરી હતી. આ બનાવ બાદ તેની ગેંગના અમુક સભ્યો પોલીસ દ્વારા પકડાયા હતા, જેથી પોતાના પર દબાણ વધતા તે સુરત તરફ ભાગી આવ્યો હતો. ગત 1 ડિસેમ્બર 2017ના રોજ મોડી રાત્રે આરોપીએ પાસોદરા લસકાણા રોડ પર આવેલા માનવ ફાર્મની સામે એક મકાનમાં ઘાતક હથિયારોથી એક દંપતીને માર મારી 66,000થી વધુ રૂપિયાની લૂંટ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.